परंतु प्रश्न ये उपस्थित जे मने मूंझी रह्यो छे कि तमे जे एक जवाब पण आप्यो छे अत्यारे अंग्रेजी नी अंदर के ईश्वर छे क्या, ईश्वर ने तमे जोयो छे के नथी, ये प्रश्न मने मूंझी रह्यो कि मैं ईश्वर ने नथी जोया, छतां आपणे लोकवायिका प्रमाणे आपणे वात करी रह्या छे। सी मनु काका सवाल पूछ्यो छे कि सौथी पहेला ईश्वर आपणे जोयो नथी, आ લોકવાયિકા મીન્સ ધીસ ઇઝ ઓપિનિયન ઓફ પીપલ કે દેર ઇઝ ગોડ, વી ડોન્ટ નો, એન્ડ ધેન ધ સ્ટોરી ડઝન્ટ સ્ટોપ કે દેર ઇઝ ગોડ બીકોઝ વી હેવ નોટ સીન હિમ. ધીસ ઇઝ વેરી બ્લન્ટ, વેરી વેરી ઓનેસ્ટ ક્વેશ્ચન. સેકન્ડલી સેઝ એવરીથિંગ ઇઝ હેપનિંગ બાય ધ વિલ ઓફ ગોડ, એટલે વાત વધુ પ્રોબ્લેમ થઈ ગયો. એક તો ઈશ્વરને જોયો નથી અને બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે, તો આમાં માનવું કેટલે સુધી આપણે? તમે પૂછ્યું સાચું પૂછ્યું કા, હવે તકલીફ મારા માટે કઈ રીતે મારે જવાબ કેમ આપવો? સૌથી પહેલાં ગુજરાતીમાં થોડું બોલું છું. એકચ્યુઅલી યુ નો ધેર વોઝ અ નાઇસ પ્રોગ્રામ ડન એટ જૈન દેરાસર ઇન ગુજરાતી, ધેટ કેમ આઉટ વેરી વેલ, અનેકાંતવાદ, ધેટ કેમ આઉટ વેરી વેલ, સો હોપફુલી ધીસ વિલ કમ આઉટ ગુજરાતીમાં, વાંધો નહીં આવે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ઈશ્વર છે કે નહીં તમને ખાતરી કેમ થાય? આ બધા માણસો બોલી ગયા પણ આપણને કેમ ખાતરી થાય? સુકોરા માની લેવું જોઈએ આપણે, સાચો સવાલ છે. અને સ્વામી વિવેકાનંદનો જવાબ આ છે, મારો જવાબ તો બાય ધ વે છે, સ્વામી વિવેકાનંદનો જવાબ એ છે કે ખરેખર તમે પોતે ઈશ્વરનો અનુભવ ના કરો ત્યાં સુધી ખરેખર તમારે છે ને તમારે એમ કહેવાનું કે મને ખબર નથી ઈશ્વર છે કે નહીં. વલણ તમારું એવું હોવું જોઈએ કે મને ખબર નથી. ખાતરી ક્યાંથી? તમે પોતે ઈશ્વરનો સાક્ષાત્કાર ના કરો ત્યાં સુધી તમે કેમ કહી શકો કે ખરેખર ઈશ્વર છે? આ સાચી વાત છે. અને સ્વામી વિવેકાનંદ કે એમ જ તમારે વલણ તમારું એવું જ હોવું જોઈએ કે મને ખબર નથી ઈશ્વર છે કે નહીં. હવે આ વસ્તુ છે તો આપણે કહીએ ભાઈ આ ઈશ્વર આખી હવાઈ વાત હોય તો આટલી બધી માથાકૂટ શું કરવા કરી છે ધર્મની, ને આપણે શું કરવું ને શું ન કરવું, ઈશ્વરની ઈચ્છા બધું શું કરવા માનવું જોઈએ એવું. તો આપણી પાસે આ વસ્તુ છે, જેમ આપણે પોતે બધા સહન કરીએ કે આપણે ખબર નથી ઈશ્વર નથી, પણ આપણી સમક્ષ આપણી સાથે એવી મહાન વ્યક્તિઓ આવે છે ટાઈમ ટુ ટાઈમ કે જે આપણને ખાતરી કરાવી દે છે કે એ લોકોએ ઈશ્વરનો અનુભવ કરેલો છે. હવે તમારે જોવાનું કે આ માણસ આવો 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 યુ નો આપણને આવી વાત કરે છે, પણ આપણે ખરેખર માની શકીએ કે નહીં, એટલે આપણે એનું જીવન ચરિત્ર જોઈએ કે ખરેખર આને ઈશ્વરનો અનુભવ થયો છે કે હવાઈ વાતો છે, આનું ફરી ગયું છે સારા શબ્દમાં. એટલે હંમેશા વિચાર સરખી રીતે બુદ્ધિગમ્ય રીતે વિચાર કરવાનો કે ખરેખર ઈશ્વર હશે કે નહીં, મેં તો જોયો નથી. આ ભાઈ કહે છે વિવેકાનંદ કે ઈશ્વરનો મને સાક્ષાત અનુભવ થયા કરે છે, સતત અનુભવ થયા કરે છે. આ રામકૃષ્ણ એમ કહે છે, એનું જીવનચરિત્ર જોઈને આપણને લાગે છે કે ખરેખર આ હવાઈ વાતો નથી, આ લોકોએ ખરેખર ઈશ્વરનો અનુભવ કરેલો લાગે છે. હવે જો તમને એ આ વસ્તુ પર આસ્થા બેસે કે આ બરાબર લાગે છે, તો પછી આપણે આગળ ઈશ્વર વિશે વિચાર કરી શકીએ. પણ તમે કહો ના, આ ભાઈઓ બોલી ગયા એ લોકો માટે સારું, ગુડ ફોર ધેમ, નોટ ગુડ ફોર મી, સપોઝ દેટ ઇઝ યોર એટીટ્યુડ. This religion that comes from then says adopt an attitude of an agnostic. I don't know. God check in mane khabar nathi. Be very honest. So abada ishwar pratye na je ishwar na ishwar vishe na je khyalo che e pan bada kevan ko mane khabar nahi sacha che ke khota che. Evi takat hoy jove ke mane khabar nathi ke kharekar ishwar ni ichha thi thai rahyu che ke ishwar che ke nathi mane khatri nathi. We have to be very clear thinkers. સો તમને એમ લાગે કે આ વિવેકાનંદ બોલી ગયા તો એ બોલી ગયા એના માટે સારું, પણ મને આમાં અસર નથી થતી, તો તમને છૂટ છે એવી, આપણા ધર્મ આપણને છૂટ આપે છે, તો તમને મારે જવાબ આ રીતે આપવો જોઈએ. સપોઝ યુ ડોન્ટ બિલીવ કે દેર ઇઝ અ ગોડ એન્ડ એવરીથિંગ હેપન્સ બાય ધ વિલ ઓફ ગોડ, સપોઝ યુ ડોન્ટ યુ થિંક ધીસ ઇઝ સસ્પેક્ટ, મને આની ખાતરી નથી, તો તમારે જીવન કઈ રીતે જીવવું જોઈએ? ધીસ ઇઝ ધ આન્સર ફ્રોમ ધ હિન્દુ રિલિજન. ઇટ સેઝ ધેન આસ્ક યોર સેલ્ફ, ફોગેટ અબાઉટ ગોડ ઇન ધ હેવન. તમને એમ લાગે છે કે તમારી ઈચ્છા પ્રમાણે વસ્તુ થઈ રહી છે? તો કે હા, ઘણે અંશે થઈ રહી છે, નોટ કમ્પ્લીટલી બટ ટુ એ ગ્રેટ એક્સટેન્ટ વોટ આઈ વોન્ટ ટુ ડુ આઈ એમ એબલ ટુ અચીવ, નોટ કમ્પ્લીટલી. દેન ધીસ રિલિજન સેઝ યુ ટુ આર એસેન્શિયલ ધ સ્પાર્ક ઓફ ડિવાઇન, તમે પણ ઈશ્વરના ખરેખર તમે ઈશ્વરના અવતાર છો, તમે ઈશ્વરનો અંશ છો. તમને જે સાચું લાગે કે તમે તે વસ્તુ તમે યુ નો મેક ઇટ પ્રેક્ટિકલ તમારા જીવનમાં ઉતારો, તમને પોતાને જે વસ્તુ સાચી લાગે તે વસ્તુનું તમે એનો વલણ કર જીવન જીવી જાઓ. યુઝ યોર ઓન ફેકલ્ટીઝ, યોર ઓન થિંકિંગ પાવર ટુ ડિસાઇડ વોટ ઇઝ રાઇટ ઓર રોંગ એન્ડ ફોલો ઇટ થ્રુ, બિકોઝ યુ આર ધ સ્પાર્ક ઓફ ડિવાઇન, ધીસ રિલિજન સેઝ. ખરેખર તમારી ઈચ્છા ઈશ્વરની ઈચ્છા છે.
એટલે તમે તમારી તમારી ઈચ્છા પ્રમાણે વર્તન કરો. ઇન ધ સેન્સ કે તમે કહો કે નો, મારે આ રીતે મારે આ વસ્તુ મારે જોઈએ છે, આ વસ્તુ મારે કરવી છે, થાય કે ન થાય અમલમાં મૂકો, ફોલો ઇટ થ્રુ. દિસ ઇઝ ધ ઓપનનેસ ઓફ ધીસ રિલિજન. સપોઝ યુ ડોન્ટ વોન્ટ ટુ બિલીવ ઇન ગોડ, ડોન્ટ બિલીવ ઇન ગોડ, બિલીવ ઇન યોર સેલ્ફ. સી ધ પાવર, બિલીવ ઇન યોર સેલ્ફ. આઈ એમ જસ્ટ યુઝિંગ સ્વામી વિવેકાનંદ વર્ડ્સ. ઇન ધ ઓલ્ડન ડેઝ યુ આર કોલ્ડ એન એથિસ્ટ ઇફ યુ ડિડ નોટ બિલીવ ઇન ગોડ. ઇન ધીસ સેન્ચુરી યુ વિલ બી કોલ્ડ એન એથિસ્ટ ઇફ યુ ડોન્ટ બિલીવ ઇન યોર સેલ્ફ. ગુજરાતીમાં એમ કહે છે સ્વામી વિવેકાનંદ, તમને તમારા પોતાનામાં શ્રદ્ધા ના હોય કે હું મારી પોતાનું મારું ભવિષ્ય મારી મારી મેળે એનો ગોઠવી આપીશ, તમારા પોતાનામાં તમને શ્રદ્ધા ના હોય તમારે તમારી જે ઈશ્વરમાં શ્રદ્ધા છે તમને ક્યાં લઈ જવાની છે? ક્યાંય નહીં લઈ જાય. તમારી પોતાની જાતમાં શ્રદ્ધા રાખો અને તમને જે સાચું લાગે એ વલણ તમે કરો. તમને તમને પરમિશન આવે, આ ધર્મ તમને છૂટ આપે છે કે તમારી પોતાની રીતે તમે નિર્ણય કરો કે મારે શું કેવી રીતે જીવવું છે અને એનું તમે પાલન કરો. તમારા જીવનમાં તમને છૂટ આપે છે, થાય કે ન થાય ઈશ્વરની, અમે થાય કે ન થાય ડઝન્ટ મેટર. બાય ધ વે, વોટ આઈ થોટ વોઝ રાઇટ આઈ પુટ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ. આ ધર્મ તમને છૂટ આપે છે ઈશ્વરનું નામ નિશાન લીધા વગર. હેવ કોન્ફિડન્સ ઇન યોર સેલ્ફ એન્ડ ફોલો થ્રુ વોટ યુ બિલીવ ઇન. ઇફ યુ ડો ઇફ યુ બિલીવ ઇન યોર સેલ્ફ ધેન પ્રેસ દિસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ બિલીવિંગ ઇન અ ગોડ. તમારા પોતાનામાં શ્રદ્ધા રાખો. દિસ ઇઝ ધ મેસેજ ઓફ મોડર્ન ટીચર ઓફ હિન્દુઇઝમ સ્વામી વિવેકાનંદ.